नमस्कार, गुजरात लाइव साथे हूँ छु हिना। महत्वना समाचार राजकोटमांथी के ज्यां त्यौहारनी सीजन आवी रही छे, जन्माष्टमीना त्यौहार पूर्वे आरोग्य विभागनो सपाटो। श्रीराम गृह उद्योगमांथी मोटा प्रमाणमां अखाद्य फरसाणनो जत्थो झड़पाई गयो छे। दुर्गंध मारती मिठाई अने फरसाणमां वपराता हतो कपड़ा धोवानो पाउडर श्रीराम गृह उद्योगना गोडाउनमां पशु पक्षीओना आटा फेरा पण जोवा मळ्या। આરોગ્ય વિભાગના દરોડામાં ગોડાઉનમાં જોવા મળ્યું છે ગંદકીનું સામ્રાજ્ય। શું તમે હજુ પણ માતા-પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટીએ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે। આજે જ કોલ કરો 7825893603। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર। ફરસાણ બનાવનાર રસોઈયા પણ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા દ્રશ્યોમાં અમે તમને બતાવી રહ્યા છે। ફરસાણ, શ્રીખંડ, મીઠાઈ સહિત 5,500 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। આરોગ્ય વિભાગે પેઢીના માલિકને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે, તો આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે જન્માષ્ટમી પૂર્વે। ત્યારે સંવાદદાતા રોનક મજેઠી આ વધુ વિગત આપી રહ્યા છે। રોનક, આરોગ્ય વિભાગનો તહેવાર પહેલા સપાટો, શું વિગત? જી એના, જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તેમ તેમ આરોગ્ય વિભાગ છે તે સતત દરરોજ જે આ પ્રકારના લોકો છે તેના ઉપર સતત દરોડા પાડી રહ્યું છે। આ વખતે જે લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર શ્રીરામ ગૃહ ઉદ્યોગ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ફરસાણનું, મોટા પ્રમાણમાં ફરસાણનું ઉત્પાદન થતું હોય છે, ત્યાં મનપાના ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। અને સૌથી મહત્વની વાત હિના એ છે કે વોશિંગ સોડાનો ઉપયોગ ફરી એકવાર રાજકોટમાં ફરસાણ બનાવતા ઉત્પાદન જે પેઢી છે ત્યાંથી ઝડપાયો છે, તે લોકોના આરોગ્ય માટે અને આંતરડા ના ગંભીર રોગો કરી શકે છે। આ પ્રકારનો જે સોડાનો ઉપયોગ થયેલું ફરસાણ જે છે ગંભીર રોગો નોતરી શકે છે અને કેન્સર જેવા રોગો પણ આ પ્રકારનું ફરસાણ ખાવાથી થાય છે। આજે આરોગ્ય વિભાગના દરોડાની વિગતે વાત કરીએ તો 850 કિલો જેટલું વાસી ફરસાણ છે, અખાદ્ય શ્રીખંડનો 200 કિલો જેટલો જથ્થો છે, 160 કિલો જેટલી વાસી મીઠાઈ છે અને 150 કિલો જેટલું દાજ્યું તેલ મળી આવ્યું છે। એટલે આ દાજ્યું તેલમાંથી બનાવેલું ફરસાણ છે તે પણ લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી હોય છે અને તેવા દાજ્યા તેલનો ઉપયોગ આ ફરસાણ બનાવવા માટે આ પેઢી છે તે કરતી હતી। આરોગ્ય વિભાગે કુલ મળીને જે 5,500 કિલો જેટલો ત્યાં જથ્થો હતો તે તમામ જથ્થાનો આ પેઢીમાંથી નાશ કર્યો છે અને નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત અન્ય વાત કરવામાં આવે તો અહીંયા ગંદકીનું પણ ખૂબ જ પ્રમાણ જોવા મળ્યું હતું અને જે બિલાડી જેવા જે પશુઓ છે તે પણ જે આ ફરસાણ છે તેમાં મોઢા મારતા વિડીયોમાં પણ કેદ થયા હતા। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ શકાય। હાલ તો આરોગ્ય વિભાગે નોટિસ ફટકારીને જે તમામ જથ્થો છે તેનો નાશ કર્યો છે, પરંતુ આ પ્રકારના લોકો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે। હિના, બિલકુલ રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો અસ્તવ્યસ્ત પડેલો સામાન, ફરસાણ વચ્ચે રખડતા પશુઓ અને અખાદ્ય જથ્થો, આ દ્રશ્યો તમને વિચલિત જરૂરથી કરી શકે છે, ત્યારે આરોગ્ય વિભાગનો આ સૌથી મોટો સપાટ